જો આજે આપણે જે બે દાખલા જોવાના છે એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ ધ્યાનથી ઓબ્ઝર્વ કરવું. વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. એટલે જો ધારો કે આ એક વસ્તુ છે અને એ લોકો શું કહે છે કે વસ્તુથી 90 સેમી દૂર એક પડદો રાખો. એટલે આ એક પડદો લઈ લો અને એ બંનેની વચ્ચેનું અંતર તમને આપેલું કહેવાય, બરાબર ને? તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર 90 સેમી. ઓકે, ચાલ આગળ. એકબીજાથી 20 સેમી અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગો લેન્સ મૂકતા, જો રકમ હંમેશા થોડી થોડી વાંચતા રહેવી અને એનું વિચારતા રહેવું, બરાબર. એકબીજાથી 20 સેમી અંતરે આવેલા બે સ્થાન, એટલે બે એવા સ્થાન પસંદ કરવાના છે, એ બે સ્થાન વચ્ચેનું અંતર 20 સેમી હોવું જોઈએ અને ત્યાં વારાફરતી એક એક લેન્સ મૂકવાનો છે. એટલે ચલો ફિલહાલ એમ ના વિચારશો, પણ જો આ પહેલી પોઝિશન આ બીજી પોઝિશન બંને વચ્ચે કેટલું અંતર રાખ્યું છે, 20 સેમી, એમ સમજી લો કે આ બંને પોઝિશન છે, બે સ્થાન જેના ઉપર કેટલું અંતર છે 20, એમની વચ્ચે વારાફરતી એક લેન્સ મૂકવાનો છે. એટલે જ્યારે તમે આ લેન્સ મૂકો ને ત્યારે આ નહીં મૂકવાનો, ફક્ત આવી ફિગર રહે, અને જ્યારે આ લેન્સ મૂકો ત્યારે આ કાઢી નાખવાનો. એટલે એટ અ ટાઈમ બંને લેન્સ ના હોવા જોઈએ, એટ અ ટાઈમ ફક્ત એક જ લેન્સ હોવો જોઈએ, બરાબર. તો વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે. એટલે તમે પહેલા આ બહિર્ગોળ લેન્સ મૂકો તો પણ અહીં પ્રતિબિંબ મળશે, અને આ કાઢી અને આ લેન્સ મૂકો તો પણ પ્રતિબિંબ અહીં મળશે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. ફરી એકવાર બોલું છું કે આ બહિર્ગોળ લેન્સ તો એક જ છે, પણ એને મૂકવાનું અલગ અલગ જગ્યાએ. જેમ સમજો કે આ બહિર્ગોળ લેન્સ, એને પહેલાં તમે અહીં મૂકો તો પડદા પર મળશે, પાછું એને અહીં મૂકો. હા, પણ એવું કહી રાખ્યું છે કે જે બે જગ્યાએ તમે મૂકશો ને એ બે જગ્યા વચ્ચેનું અંતર 20 સેમી. ઓકે, ચાલો હવે આપણે દાખલો શરૂ કરીએ. હવે તમને એવું વિચારો, બે કેસ લઈ લો, બે કેસ મેં નીચે બતાવ્યા છે. પહેલા કેસની અંદર આ જે ફર્સ્ટ પોઝિશન છે ત્યાં આપણે લેન્સ રાખી, આ પોઝિશન પર કંઈ નહીં રાખતા. તો તમને બધાને ખબર જ છે કે જ્યાં લેન્સ હોય ત્યાંથી જ્યાં વસ્તુ મૂકી અને વસ્તુ અંતર યુ કહેવાય, અને જ્યાં પ્રતિબિંબ મળે એટલે કે પડદા પર એને પ્રતિબિંબ અંતર વી કહેવાય, બરાબર. બીજા કેસમાં આ લેન્સમાં અહીંથી ઉઠાડી કાઢી મૂકી ઉઠાડીને અહીં મૂકવાનું છે, એટલે કે બીજી પોઝિશન પર. તો વસ્તુ અંતર તમારું વધી જાય અને પ્રતિબિંબ અંતર ઘટી જાય. હવે આપણે કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો આની અંદર આવા દાખલામાં કે જ્યાં કોઈ તમને એવું ખાસ વેલ્યુ આપેલી નથી, કંઈક અલગ પ્રકારનું છે, તો શું કરવું પડે? તો યુ અને વી, તમને યુ પણ નહીં ખબર ને વી પણ નહીં ખબર. તમે ધારો કે ચલો લેન્સનું ગાઉસનું સમીકરણ વાપરત, પણ એ ગાઉસના સમીકરણમાં એફ શોધવું હોય તો યુ અને વી બંને જોઈએ, પણ બંને કોઈ નથી. તો આવા કેસમાં કંઈક અલગ વિચારવું પડે. એટલા માટે શું વિચારવાનું છે? એક તો તમને ચોખ્ખું દેખાય છે શું, તો જુઓ યુ વત્તા વી કરો ને તો 90 મળી જાય. જો બંને કોઈ પણ કેસમાં, તમે આ કેસ કહો કે આ કેસ કહો, જો યુ વત્તા વીનો સરવાળો કરો એટલે તમને વસ્તુથી પડદા વચ્ચેનું અંતર મળે. આમાં પણ તમે યુ વત્તા વી કરો તો પણ વસ્તુથી પડદાનું અંતર મળે, જે તમને 90 આપેલું છે. એટલે એક સમીકરણ મળશે, યુ વત્તા વી બરાબર 90. હવે શાંતિથી વિચારો અને તમે એવું જો વિચારશો તો ધ્યાનથી જોજો મારી આંગળી પર, આ આ વી છે ને એમાંથી હું યુ બાદ કરી દઉં. આખો જે પ્રતિબિંબનો પોર્શન છે, આ જે તમારી પાસે પ્રતિબિંબ છે, એ પ્રતિબિંબમાંથી તમે યુ માઇનસ સબસ્ટ્રેક્ટ કરી લો તો શું મળે? તો આટલું મળશે. ફરી એકવાર બોલું છું, આ વીમાંથી તમે યુ બાદ કરો તો તમને આ જ પોર્શન મળશે, એટલે બે પોઝિશન વચ્ચેનું અંતર જે 20 આપેલું તમને. એટલે વીમાંથી આપણે શું બાદ કરીશું? યુ, બરાબર. જો ફરી એકવાર બોલું છું, વીમાંથી યુ જતો એટલે આટલો કટકો નીકળી જાય, અને કટકો કેટલો છે? 20 સેમીનો. તો બે સમીકરણ તમને મળશે, જો યુ વત્તા વી બરાબર 90 અને વી માઇનસ યુ ઇઝ ઇક્વલ્સ ટુ 20. સો તમને બધાને ખબર હોવી જોઈએ કે ભાઈ આવી રીતે બે સમીકરણ જ્યારે પણ આપ્યા હોય ને ત્યારે લોપનો નિયમ કરવા. જો કોઈનો લોપનો નિયમ ના આવડતો હોય તો હું બતાવું છું. બંને સમીકરણ લખી નાખવાના, પછી એક ઉડતું જ હોય, ના ઉડતું હોય તો નિશાની બદલવાની. અહીં અનફોર્ચ્યુનેટલી યુ અને માઇનસ યુ ઉડી જાય છે, એટલે નિશાની બદલવાની જરૂર નથી. એટલે યુ યુ ઉડી ગયા, તો વી વત્તા વી એટલે 2V, 90 વત્તા 20 એટલે 110. તો વી બરાબર 2 નીચે જાય, 110 ભાગ્યા 2 એટલે 55. ઓકે, તો તમને પ્રતિબિંબ મળ્યું. હવે પ્રતિબિંબનું આમાં કિંમત મૂકો તો તમને યુ મળી જશે. તો જો
મૂક્યું તો યુ મળે 35. હવે તમે રેખાઓ શું છે સમીકરણ છે માઇનસ વન અપોન યુ પ્લસ વન અપોન વી બરાબર એ મૂકી દો સૂત્રનો કરતા વર્ગ એફ ન બનાવો તો યુ ની જગ્યાએ 35 પણ આપણે માઇનસ લેવા પડે યુ હંમેશા માઇનસ લેવાના અને વી તમને 55 આપેલા છે તમે સાદું રૂપ આપો એટલે તમને એફ મળી જાય 21.4 સેમી મળે બરાબર અને આ તો થઈ પ્રોપર રીત નીટ માટે જોઈએ તો એક શોર્ટકટ ઇક્વેશન છે જે તમે તમારા નીટ માટે લખી રાખજો શું છે તો એફ બરાબર કેપિટલ ડી સ્ક્વેર માઇનસ સ્મોલ ડી સ્ક્વેર ભાગ્યા 4d યાદ રાખજો આ બોર્ડમાં પૂછાય તો આ દાખલો આવી રીતે ન ગણી શકાય ઉપર બતાવે એવી રીતે જ ગણવો પડે આ ખાલી નીટમાં પૂછાય એના માટેનું સૂત્ર છે કેપિટલ ડી એટલે તમારું જે પેલું 90 સેમી આપ્યું હતું ને પડદા અને વસ્તુ વચ્ચેનું અંતર એ સ્મોલ ડી એટલે જે પેલા બે સ્થાન વચ્ચેનું અંતર 20 અને 4d આ કિંમત મૂકવાની તમને 21.4 સેમી જવાબ મળશે બરાબર આ શોર્ટકટ છે ઓનલી ફોર નીટ ચલો આગળ વધીશું નેક્સ્ટ ક્વેશ્ચન માટે ચલો ફરી એકવાર પરફેક્ટલી ધ્યાન આપજો આકૃતિમાં દર્શાવ્યા મુજબ લેન્સના સંયોજન માટે પ્રતિબિંબ શોધ તમને લેન્સનું સંયોજન આપેલું છે તમને દેખાય છે કે ત્રણ અલગ અલગ લેન્સ છે જો અહીં વસ્તુ મૂકેલી છે બરાબર એક બે અને ત્રણ લેન્સ છે એમનો પ્રશ્ન એવો છે ત્રણેય લેન્સના સંયોજન બાદ છેલ્લે તમને પ્રતિબિંબ કેવું મળશે અને ક્યાં મળશે મતલબ પ્રતિબિંબ અંતર લાસ્ટમાં શોધવાનું છે એટલે આવા કેસમાં તમારે શું કરવાનું તો વચ્ચે મેં થિયરી શીખવાડતા અને દાખલો શીખવાડતા પણ એક વાત કરી હતી કે પહેલાનું પ્રતિબિંબ એ બીજા માટે વસ્તુ તરીકે કામ કરે જો તમે આ લાઈન પ્રોપર યાદ રાખશો અથવા સમજશો તો કોઈ પણ દાખલો ઇઝીલી થઈ શકશે અથવા આ દાખલો તમને સમજણ પડશે પહેલાનું પ્રતિબિંબ એ બીજા માટે વસ્તુ તરીકે કામ કરે ચલો હવે એટ અ ટાઈમ વન બાય વન શરૂ કરીએ જો ઘણો બધો ડેટા આપેલો છે વસ્તુથી પહેલો લેન્સનું અંતર 30 સેમી અને એની કેન્દ્ર લંબાઈ પણ આપી છે વસ્તુથી બીજા લેન્સની એટલે આ બે લેન્સ વચ્ચેનું અંતર આપેલું છે આ બે લેન્સ વચ્ચેનું અંતર આપેલું છે દરેકની કેન્દ્ર લંબાઈ આપેલી છે બરાબર એટલે આપણે એટ અ ટાઈમ ત્રણ વાર દાખલો ગણવાનો છે પહેલા આપણે પહેલો દાખલો ગણીએ એટલે પહેલા લેન્સ માટે જુઓ લેન્સ નંબર 1 એમાં શું આપ્યું છે યુ બરાબર -30 આ 30 એટલે વસ્તુ અંતર જ થયું ને અને હંમેશા માઇનસ લેવાનું છે કેન્દ્ર લંબાઈ પણ તમને 10 આપેલી છે એટલે પહેલામાં યુ અને એફ આપેલું તો વી તો મળી જ જાય એટલે કોઈ ટેન્શન વગર દાખલો ગણવાનો તો ઇઝી જ છે જો -1/u +1/v -1/f સૂત્રનો કરતા વી ન બનાવો છે એટલા માટે આ માઇનસ પેલી બાજુ એટલે પ્લસ થઈ જાય એફ એટલે 10 યુ એટલે માઇનસ બરાબર યુ એટલે માઇનસ ઓકે પછી સાદું રૂપ આપો 30 અહીં જશે 10 અહીં જશે એટલે 30માંથી 10 એટલે 20 20/300 ઊંધું કરો એટલે 300/20 15 સેમી જો સમજવાનું અહીં છે ધ્યાનથી જો આ શોધવાનું તો બહુ સિમ્પલ છે એકનું એક સૂત્ર ત્રણ વાર જ વાપરવાનું છે આ દાખલામાં ગણતરી ભારે નથી લોજિક ભારે છે વી બરાબર 15 એટલે અહીંયા આવો પાછા તમને આના કારણે જે પ્રતિબિંબ મળે છે ને એ 15 સેમી અંતરે મળે છે ધ્યાનથી જોજો હવે એવું માની લો કે અહીંથી 15 સેમી અહીંથી 15 સેમી એટલે આ 5 તો આ લોકોએ આપ્યું છે બીજું 10 એટલે અહીં ક્યાંક તમને મળતું હશે યાદ રાખજો મારી આંગળીઓ જોજો આનું પ્રતિબિંબ અહીં ક્યાંક મળે છે 5 10 15 હવે હવે તમે એમ વિચારો કે હવે હું બોલો એમ કે ભાઈ આ લેન્સનું જ્યારે ગણતરી કરશું ને ત્યારે પહેલાનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ એટલે પહેલાનું પ્રતિબિંબ અહીં મળે છે તો એ આના માટે વસ્તુ હોય તો અંતર કેટલું રહ્યું 10 સેમી રહ્યું ને ખ્યાલ આવે આ તમારું જે 10 સેમી અંતર છે ને 10 સેમી અંતર બરાબર એ 10 સેમી અંતર એ જ તમારું અંતર છે બરાબર કારણ કે 5 સેમી તો માઇનસ થઈ જશે કારણ કે 15 સેમી અંતર અહીં પડ્યું એટલે આના માટે વસ્તુ રદ કેટલું રહી 10 સેમી હવે તમને એવી ખબર પડી જવી જોઈએ કે યુ બરાબર -10 કેમ લેવાના ઓકે ચલો સો યુ બરાબર +10 ફરી એકવાર પાછો પ્રશ્ન એમ થશે કે સર કેમ +10 કારણ કે જે તમારો આ લેન્સ છે ડન એમાં વસ્તુ હવે આ બાજુ આવી ગઈ એકચ્યુઅલી પહેલા આ બાજુ હતી એટલે આ બાજુ આવી ગઈ એટલા માટે યુ પ્લસ લેવા પડશે એફ બરાબર -10 એફ બરાબર કેટલા -10 તમે એમ દેખ સર કેમ એફ બરાબર -10 તો આ લેન્સની ફિગર જોઈને તમને યાદ આવ્યું હશે નીટનું એક લેક્ચર
એમાં મેં અલગ અલગ પ્રકારના લેન્સ બતાયા હતા, બરાબર? અલગ અલગ પ્રકાર એમાં એમાં તમારે તમે જોઈ લેજો, એમાં ખબર પડી જશે તમને, બરાબર? તો ફરીથી પાછો વી શોધી લો તમે, એફની કિંમત, યુની કિંમત, તો સોલ્યુશન લાવશો તો વી બરાબર ઇન્ફિનિટિવ મળ્યું. એટલે ફરી એકવાર, તો આવો કંઈ કહેવાની જરૂર નથી કે આના કારણે જે પ્રતિબિંબ છે એક અનંત અંતરે મળે છે. એટલે આના માટે આવું જ્યારે શોધશો ત્યારે વસ્તુ કેટલું લેવાનું? અનંત. તો જો વસ્તુ બરાબર અનંત, એફ બરાબર 30, પાછી કિંમતો મૂકો અને વી શોધો, તો વી કેટલો મળે? 30 સેમ. એટલે ફાઇનલી તમને જે છેલ્લું પ્રતિબિંબ મળશે કેટલા અંતરે મળ્યું? 30 સેમી અંતરે મળ્યું. ઓકે, ચલો, આઈ હોપ ખબર પડી ગઈ હશે.